માતા જે અત્યારે તમે લઈને બેઠ્યા અને પૂજો છો ને એ સાધનાની તમારી નથી, અને સાધનાની માતા છે ને એટલે પછી કોઈનું સાંભળે નહીં, અને સાધનાની માતા હોય ને તામસીન હોય એટલે માર જુડ જ કરે. અને તારા વડવા હતા ને, તારા વડવા એ આને ધાર ચડાવતા ને કલેજીનો ધૂપ આલતા. માડી ભદરવા સુદ તેજના દિવસે મેં તારી જોત પ્રગટાઈ. દીકરો માર જોડ કરતો તો માડી મેં કીધું કે અમરત બાપાની મસાણી મેલડીમાં તારી જોત પ્રગટાવું છું. દીકરો શાંત થાય, અમને માર જોડ ના કરે માડી. માડી તો માડી શાંત થયો ને આવતો નહોતો તે સવારમાં વહેલો ઉઠીને માં તૈયાર થયો. માં તમને ધન્ય છે માડી. એ જાજા રોમ રોમ મારી માડી. દવા કરાવું છું બધા મંદિરે ફરી માં, પણ એને દવા કરતા એ ઊંઘતો નહીં, થૂકે છે, અમને મારવા આવી જાય છે. પછી અમે કોઈ માતાજી અમે માતાજીને દીવો કરવા બેસે તો અમને ઊભા કરી દે છે. આ નહીં કરવાનું, ફળિયામાં રહીએ માં એને મારવા જતો રહે છે. વરાળથી એટલે છ સાત વર્ષ થયા માડી. તો શું સમજવું માડી, તું જે સમજાય એ સમજવાનું. માં એમાં શું તકલીફ છે માં? અમારા ઘરડિયા સિકોતર માતાને પૂજતા માડી, એ અમે પૂજીએ છીએ માં. એમાં મારી તમારા વડીલો, તમારા દાદા ને વડીલો હતા ને એ બધા જાદુગર કહેવાય. હા મારી કેવા તમારા વડીલો, તમારા દાદા, જે માતા જે અત્યારે તમે લઈને બેઠ્યા અને પૂજો છો ને એ સાધનાની તમારી નથી, અને સાધનાની માતા છે ને એટલે પછી કોઈનું સાંભળે નહીં, અને સાધનાની માતા હોય ને તામસીન હોય એટલે માર જુડ જ કરે. અને તારા વડવા હતા ને, તારા વડવા એ આને ધાર ચડાવતા ને કલેજીનો ધૂપ આલતા. ઘર બંગલો મારી મકાન બનાવ્યા પછી માતાનું મંદિર નહોતું કર્યું માં, એટલે એનો ન્યાય વ્યવહાર એ કંઈ સાચો નહોતો થતો માં, એટલે પછી બધું વધતું જ જાય, દુઃખ દુઃખ બધું વધતું જ જોયું માં. અને તમે શું આલ્યું? મેં તો બકરાનું માડી કરીએ છીએ. હા બકરાનું. હા પછી આલો. હા આલીએ છે માં. આ માતા છે ને કે વચન ઉપર બેહેલી હતી. કેવું કે કોકનું વચન હતું કે માં તારા ગમે તે થાય અમે તને પૂજીશું. અને આ ડોહા જે હતા ને એ બે ભાઈબંધોની માતા થાય. શું થાય? આ માતા તમારી નથી. આ જે માતા છે ને એ તમે શીકોતર કહો છો એ વાત બરાબર છે, શીકોતર કહો છો એ વાત બરાબર, પણ આ છે ને તમારી નથી. આને તો ભૂવાપણી કરવા માટે સાધીન લાયા. શું લાયા? સાધીન લાયેલા. સાધીન લાયા. આને ક્યાંથી લાયા ખબર તન? સિદ્ધપુર થી લાયેલા. માડી હાચી મારી, માડી હાચી મારી, માના જાજા રામ રામ કરી મારી માડી કરી. ક્યાંથી લાયા? સિદ્ધપુર થી. સિદ્ધપુર સ્મશાન માંથી બેહીન સાધના કરીન શીકોતર માતાના. આપ જો પહેલાં તો શું હતું ખબર છે કે તારા સસરાંત એક સમય હતો, એક જમાનો હતો, જમાનો એવો હતો કે પાછો જાયને ઊભો રહે ને એટલે માતાઓ બધી બોલતી બંધ થઈ જાય, ગમે તેવું દુઃખ હોય તો પાછું બંધ થઈ જાય, એવો તારો હારો જાદુગર માણસ. અને એને ખબર હતી કે આ માતા આપણી નથી, પણ હવે લાયા છે તો પૂજવી તો પડશે. એટલે તારો સસરો આમ જોવા જાય ને તો કુંવારી કન્યાનું કાળજન ધૂપા ના હાલતો, પાંચ ગુલાબના ફૂલ હાલતો અને દારૂ એની ઉપર ચડાવતો, એમ કરીને એને રાખતો. અને તારો સસરો છે ને એને મશાણી શીકોતર અને મશાણી મેરડીનો પ્યાલો પીધો. હવે તને બતાવું, હું તો એ બતાવું કે સાધના કેવી રીતે થાય. તારો હારો ને એનો ભાઈબંધ, અસલમાં તારો સસરો હતો ને એનો મિત્ર હતો રૂખી. એ રૂખી હતો ને એની પાસે એક અખત ઝોપડી હતી,
એ અખસ ઝોપડીને વચ્ચે રાખીને આ શિકોતર માતાને ત્યાં મશાનમાં સાધી, ક્યાં? સિદ્ધપુર શમશાનમાં. સિદ્ધપુર શમશાન સાધી એને, અને બરોબર રાતના 3:30 થાય ને, 3:30 રાતના 3:30 થયા, રાતના 3:30 3:30 થયા એટલે માતાનો મશાણીનો પ્યાલો બનાવ્યો અને કાળા કલરનું મરઘું કાપ્યું અને મેં 5 ટીપા પાડ્યા અને પછી શબ્દો બોલીને એ માણસ પી ગયો. એટલે અખસ ઝોપડીની સાક્ષીએ બે માતાઓ આવી તારા ઘરે, એક મશાણી મેલડી અને એક આ શિકોતર માતા. આ શિકોતર માતા અસલમાં એક સ્ત્રી છે, એની ઉંમર 18 થી 22. અઢાર થી 22 વર્ષની સ્ત્રી છે, પણ સ્મશાનમાં ફરવા વાળી આત્મા. કોણ? સ્મશાનમાં ફરવા વાળી આત્મા. એટલે આત્મા હોય એટલે એને આપણે આત્મા તો કહીએ ને, એટલે એને શિકોતર કીધી. શિકોતર કીધી એટલે પછી એને સ્મશાન માંથી લાયા, એટલે શું કહેવાય? સ્મશાન ની શિકોતર, મહાણી શિકોતર. તમને ખબર હતી કે આ માતા ખાવા પીવા વાળી છે ને? અમારા વડીલો આપીને ગયા હતા, મારે તો હાલવું જ પડશે. અને તમને ઘણી વખતે થોડો વ્યામ તો પડતો કે અમારા કોઈ, તારા બધા ઘરમાં જે એક ના ઘરે આ માતા નથી, હું શિંદવન છપરા નથી, ગંદરપિયા મેળવી છો, એક તારા જ ઘરે બેઠી છે. એનું કારણ છે કે તારો હારો હતો ને, સાધી લાવ્યો હતો સિદ્ધપુર માંથી, અને આને પાછી મેલવી હોય ને તોય કે જે હું કદાચ ફૂક મારું ના જતી રહે ને તો બર્યું, મારા અવતારમાં ખોટ પડો માતા છું. મને એના જો મેં ગોતી લીધી ને, મેં પકડી લીધી, હવે પકડાઈ ગઈ, એને ખબર પડી ગઈ કે હું ક્યાંથી આવી હતી ને, આને મને ગોતી નાખી કે હું કોણ છું. મારી તો ભાદરવાસુદ, મારી ભાદરવાસુદ ના દિન તું સપનામાં આવી. માં મને એમ કીધું કે રવિવારે જઈશ ને, માં મને સવારમાં કોણ બીજડો મળ્યો અને મને તે બતાવી કે આ માતા. મેં કીધું માં મને ભીખ લાગે છે, મારી જાજા રોમ રોમ મને દર્શન આલ્યા મારી. જો તારા સસરા, તમારા વડીલો, તમારા દાદા જે માતાજી લાયા, એ માતાજી લાયા ખરી, એ કોક માતાજીની રજા લઈને લાયા. તમારા કુળદેવીની રજા લીધી ખરી તો એમ કે જા તું તારે પૂજી ખાજે, તું તારે બારો બાર પૂજી ખાજે, એવું 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 કરીને લાયા. પણ લાયા પછી એમને વિચાર થવો જોઈએ કે હું નહીં હોય તો આનું શું થશે. એવો એમનો વિચાર કર્યો? એવો વિચાર કર્યો નહીં. અને માનો કે તમે બેહાડી, તમે આલો છો, તમે બેહાડીને તમે આલો છો અને તમારા ઉપર એની દયા હતી, એ રાજી હતી. પણ તમારી ભૂલ ક્યાં થઈ કે માતાના ડોહાએ કે ગમે તે લાઈને બેહાડી હોય તો એવો શબ્દ તો હોય ને કે મામુ હોય કે ના હોય તો અહીંથી હલતી નહીં, શું શબ્દ જાય? એટલે એ અત્યારે જે માતાઓ મોટા મોટા ઘર છોડીને ગામડામાં કેમ પડી રહી છે, એનું કારણ શું? ગોખલામાં માતા ગામડામાં એના માટે પડી રહી છે કે જ્યારે કશું નહોતું, ગરીબી હતી ને અને ખાવા માટે નહોતું. તારે માતાને જે દીવો કરતા હતા ને, તારા આપણા વડીલો ને તમારા દાદાને બધા એવું કહેતા કે માં અમુ હોય કે ના હોય માં, પણ મારી વસ્તીની તું ખબર વર રાખતી રહેજે. અને માં તારો દીવો કર્યો છે તો બરાબર અહીં નહીં તું બેસી રહેજે. માં મારી પેઢીમાં ના ઘરમાંથી જતી નહીં, તું અમને મૂકી દેતી નહીં. એટલે એ માતા શું કરે છે અત્યારે? એવું જ કહે છે કે મને મારું ગામડું વાલું છે, કારણ કે કઈ વ્યક્તિ નથી કે ડોહાનો વચન પડ્યો છે. હવે તમે વિચાર કરો કે તમે હટાયું. જો આપણે એવું વિચાર કરીએ ને કે માતાજીનું નીચે છે ને ઉપર કરવું છે, તો એ 1000 વખત વિચાર કરવો. તમને તમને ગમે છે પણ મને નથી ગમતું, એનું શું પ્રશ્ન ત્યાં થયો? તમને ગમે છે એ તમે કર્યું, અમને ગમે છે એ કોણ કરિયાલ છે, એટલે તમે દુખી થયા. તમે કઈક આપો છો તો તમારા વડીલો આપીને ગયા છે, તમે આપો છો, એમાં મારે કશું લેવા ખાવા નથી. તમારો તમે આપી શકો, તમે આપો છો, એ જે માગે એ તમે આપી શકો છો, એમાં મારું હું વચ્ચે આવતી નથી. પણ આ ક્યાં નારાજ થઈને એ ગોતવાનું કહું છું કે ક્યાં નારાજ થઈ કે મને ગમે છે આ જગ્યા, તમે મને બેહાડી અહીંયા.